મિત્રો, પેપર ત્રણ, વિભાગ સી, ક્વેશ્ચન 38, મિશ્ર ધાતુ. બહુ લાંબી ટૂંક નોંધ છે, એમાંથી તમને અમુક પોઈન્ટ આવડવા જોઈએ. હું બધા પોઈન્ટની ચર્ચા કરીશ. પહેલી વાત, તમને ખ્યાલ છે કે ધાતુના ગુણધર્મોમાં સુધારો કરવા માટે મિશ્ર ધાતુ બનાવવી એક સારી પદ્ધતિ છે, અને તેથી આપણે ઈચ્છીએ એવા ઈચ્છનીય ગુણધર્મો મેળવી શકાય છે. આમ પહેલા પોઈન્ટમાં મેં શું કીધું કે ધાતુના ગુણધર્મોમાં સુધારો કરવા માટે મિશ્ર ધાતુ બનાવવી એક સારી પદ્ધતિ છે, અને તેથી ઈચ્છનીય, આપણને ઈચ્છા પડે એવા ગુણધર્મ આપણે મેળવી શકીએ છીએ. મિત્રો, સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી ધાતુ લોખંડ છે. સૌથી વધુ વપરાય છે લોખંડ, પરંતુ તે શુદ્ધ સ્વરૂપે હોતી નથી. એટલે બીજા પોઈન્ટમાં આપણે શું કહેશું તો કે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી ધાતુ કઈ કીધું તો કે લોખંડ છે, પરંતુ તે શુદ્ધ સ્વરૂપે હોતી નથી. આ મિત્રો, આપણે જે જગ્યાએ લોખંડનો ઉપયોગ કરીએ છીએ એના શુદ્ધ સ્વરૂપે નથી હોતી. કારણ તો કે શુદ્ધ લોખંડ નરમ હોય છે, અને જ્યારે તે ગરમ હોય ત્યારે તેને ખેંચી શકાય તેવી ધાતુ છે. જ્યારે ગરમ હોય તો એને ખેંચીને તાર બનાવી શકાય એવી ધાતુ છે, અને પાછી શુદ્ધ લોખંડ નરમ ધાતુ છે, તો પછી મજબૂત સાધનો બનાવવા માટે શુદ્ધ લોખંડનો ઉપયોગ આપણે કરી શકતા નથી. તો આપણે એનો આ ગુણધર્મ સુધારવો છે, તેથી લોખંડમાં ઝીરો પોઈન્ટ 0.05% કાર્બન ઉમેરવાથી તે સખત અને મજબૂત બને છે. તો જોયું, લોખંડમાં તમે કાંઈક ઉમેર્યું, યાદ રાખજો આ કાર્બન અધાતુ તત્વ છે. આમ ધાતુમાં તમે અધાતુ તત્વ ઉમેરીને મિશ્ર ધાતુ બનાવી, મિત્રો, એને સ્ટીલ કહેવાય. આમ આપણે જે વ્યવહારમાં લોખંડ જોઈએ છે ને, એ ખરેખર સ્ટીલ છે, મિશ્ર ધાતુ છે, જેમાં 0.05% કાર્બન ઉમેરેલો હોય છે. આ જ રીતે લોખંડમાં નિકલ પ્લસ ક્રોમિયમ ઉમેરીને સ્ટેનલેસ સ્ટીલ નામની મજબૂત અને કાટ ન લાગે તેવી મિશ્ર ધાતુ બનાવી શકાય છે. છેલ્લે પાછળ આપણે બધા જ પોઈન્ટની ચર્ચા કરી લેશું. આ મિત્રો, ધાતુમાં તમને ખબર હોવી જોઈએ કે ધાતુમાં ઉમેરવામાં આવતો પદાર્થ બેમાંથી કોઈ પણ હોઈ શકે, ધાતુ પણ હોઈ શકે અથવા અધાતુ પણ હોઈ શકે. તમે જુઓ, લોખંડમાં નિકલ ક્રોમિયમ તો એ બે ધાતુ છે, પણ લોખંડમાં કાર્બન ઉમેર્યો એ અધાતુ છે. આમ ધાતુમાં ઉમેરવામાં આવતો પદાર્થ ધાતુ કે મિશ્ર ધાતુ કે અધાતુ હોઈ શકે છે. હવે વ્યાખ્યા આપો કોની? મિશ્ર ધાતુની. બે
કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાન ઘન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. બે કે તેથી વધુ ધાતુઓને ભેગી કરો અથવા ધાતુઓ અને અધાતુના સમાંગ, સમાંગ એટલે એકરસ થયેલા, અલગ ન કરી શકાય તેવા એકરૂપ મિશ્રણ, સમાંગ ઘન મિશ્રણને. મિત્રો, મિશ્ર ધાતુ એ ઘન સ્વરૂપનું મિશ્રણ છે જે તમે નવમા ધોરણમાં ભણી ગયા. આગે મિત્રો, મિશ્ર ધાતુ બનાવવા માટે, મિશ્ર ધાતુ બનાવવી હોય તો સૌ પ્રથમ મૂળભૂત ધાતુ, પ્રાથમિક ધાતુને પીગાળવામાં આવે છે ઉષ્મા આપીને. આમ મિશ્ર ધાતુ બનાવવા માટે સૌ પ્રથમ પ્રાથમિક ધાતુ ને પીગાળવામાં આવે છે. ત્યારબાદ તેમાં જે પદાર્થ ઉમેરવાનો હોય એ પદાર્થ ચોક્કસ માત્રામાં ઉમેરી મિશ્રણને ઓરડાના તાપમાને ઠંડુ પાડવાથી મિશ્ર ધાતુ બને છે. યાદ રાખજો મિત્રો, મિશ્ર ધાતુમાં એક ઘટક પારો હોય, મર્ક્યુરી હોય, HG, તો એ મિશ્ર ધાતુને એમાલગમ તરીકે ઓળખાય. તો ગમે તેથી પૂછાવવાની શક્યતાવાળો આ પ્રશ્ન કે એમાલગમ એટલે શું, તો તમારે કહી દેવાનું કે જો મિશ્ર ધાતુમાં એક ઘટક તરીકે પારો હોય તો તેને એમાલગમ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે એની ગુણધર્મની એમ મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા વિશે ચર્ચા કરું છું. વિદ્યુત વાહકતા, આ મિશ્ર ધાતુ અને આ શુદ્ધ ધાતુ, તો મિત્રો મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા ઓછી હોય છે, જ્યારે શુદ્ધ ધાતુની વિદ્યુત વાહકતા વધુ હોય છે. અને એટલે જ વિદ્યુત વહનના તાર માટે શુદ્ધ તાંબાનો ઉપયોગ થાય છે. તાંબાની બે મિશ્ર ધાતુ તમને યાદ રહેવી જોઈએ. એક પિત્તળ, જે કોપર પ્લસ ઝિંક છે, અને બીજું કાંસુ, જે કોપર પ્લસ ટીન છે. આ બે કરતાં શુદ્ધ કોપરની વિદ્યુત વાહકતા ઘણી ઊંચી છે. સામાન્ય રીતે, દરેક કિસ્સામાં હું નથી કહેતો, પણ સામાન્ય રીતે મિશ્ર ધાતુના ગલન બિંદુ નીચા હોય છે. આમ મિશ્ર ધાતુના ગલન બિંદુ નીચા હોય છે. દાખલા તરીકે લેડ પ્લસ ટીન માંથી જે મિશ્ર ધાતુ બને છે એનું નામ છે સોલ્ડર. યાદ રાખજો, લેડ નું ગલન બિંદુ નીચું છે ને ટીન નું ગલન બિંદુ નીચું છે, પણ એમાંથી સોલ્ડર બનાવવામાં આવે છે એનું ગલન બિંદુ બે કરતા નીચું છે. અને એટલે એનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાયરના વેલ્ડિંગમાં, રેણમાં થાય છે. તો હવે આ કે ટૂંકનો જોઈએ. શું કીધું મેં પેલા પોઈન્ટમાં? તો કે ધાતુના ગુણધર્મમાં સુધારો કરવા માટે મિશ્ર ધાતુ બનાવવી એક સારી પદ્ધતિ છે, અને તેથી આપણે ઇચ્છનીય ગુણધર્મો મેળવી શકીએ છીએ. બીજો પોઈન્ટ, સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી ધાતુ લોખંડ છે, પરંતુ તેનો શુદ્ધ સ્વરૂપે ઉપયોગ થતો નથી, કારણ કે શુદ્ધ લોખંડ નરમ છે અને ગરમ હોય ત્યારે ખેંચી શકાય તેવું છે.
જો લોખંડમાં 0.05% કાર્બન ઉમેરવામાં આવે તો તે સખત અને મજબૂત. આ જ રીતે લોખંડમાં નિકલ અને ક્રોમિયમ ઉમેરવાથી મજબૂત અને કાટ ન લાગે તેવી સ્ટેનલેસ સ્ટીલ નામની મિશ્ર ધાતુ બનાવી શકાય છે. યાદ રાખજો, નવો પોઈન્ટ, કે ધાતુમાં ઉમેરવામાં આવતો પદાર્થ ધાતુ પણ હોઈ શકે, અધાતુ પણ હોઈ શકે. વ્યાખ્યા શું આપી તો કે બે કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુ અને અધાતુના સમાંગન મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. પછી શું કીધું તમે? તો કે મિશ્ર ધાતુ કઈ રીતે બનાવવામાં આવે છે? તો કે સૌ પ્રથમ પ્રાથમિક ધાતુને પીગાડવામાં આવે છે, ત્યારબાદ તેમાં જે પદાર્થ ઉમેરવાનો હોય તે પદાર્થ ચોક્કસ માત્રામાં ઉમેરી મિશ્રણને રૂમ ટેમ્પરેચર ઓરડાના તાપમાને ઠંડુ પાડતા મિશ્ર ધાતુ બને. પછી કે જો આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ કે મિશ્ર ધાતુમાં એક ઘટક તરીકે પારો હોય તો તેને એમાલગમ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે કયો કે મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા એ શુદ્ધ ધાતુ કરતા ઓછી હોય છે. જેમ કે પિત્તળ કોપર અને ઝિંકમાંથી બને છે, કાંસુ કોપર અને ટીનમાંથી બને છે, આ બે મિશ્ર ધાતુની વિદ્યુત વાહકતા કોપર કરતાં, શુદ્ધ કોપર કરતાં ઓછી છે, અને એટલે જ વિદ્યુત વહનના તાર કોપરમાંથી બને છે. અને છેલ્લે કયો, સામાન્ય રીતે મિશ્ર ધાતુના ગલનબિંદુ નીચા હોય છે. લેડ અને ટીનમાંથી બનતી મિશ્ર ધાતુ સોલ્ડર છે, તેનું ગલનબિંદુ લેડ અને ટીન બંને કરતાં નીચું છે. તેનું વાયર, તેનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાયરોના જોડાણ માટે થાય છે. તો આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન હતો. આમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો નીકળે મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન, એટલે એના માટે પણ આ અગત્યનો છે. તો આભાર.